શરદ પૂનમમાં ઘરે આવશે સુમૂલની શુદ્ધતા, તમારી મનપસંદ ઘારીનો સ્વાદ અને સલામતીના વચન સાથે ઉજવો ચંદી પડવાનો તહેવાર. પૂનમમાં આધેડ અને તેના મિત્રને અજાણી મહિલાઓ સાથે શરીરસુખ માણવાની ઈચ્છા 2 લાખમાં પડી હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓએ બંનેને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસના હાથે પકડાવી દીધા હતા અને 6 લાખની માંગણી કરી હતી. મળતી માહિતી મુજબ વરાછાના 51 વર્ષીય સુરેશભાઈ સાડી ઉપર લેસ પટ્ટી લગાવવાનું કામ કરે છે. 22 ઓક્ટોબરે પૂણા શાક માર્કેટમાં અજાણી મહિલાએ પોતાની ઓળખ રેખા તરીકે આપી મહિલા સાથે શરીરસુખ માણવા ફોન નંબર આપ્યો હતો. 24 ઓક્ટોબરે સુરેશભાઈનો મિત્ર રાજેશ ભાવનગરથી આવ્યો હતો અને બંને મિત્રોએ ત્યારબાદ રેખાનો સંપર્ક કર્યો હતો. સુરેશભાઈએ રેખાને ફોન કરતા તેણીએ બંનેને પૂણા ગામ અર્પણ એપાર્ટમેન્ટ ખાતે બોલાવ્યા હતા. બંને ત્યાં પહોંચ્યા બાદ રૂમમાં જતા એક મહિલાએ સુરેશ સાથે ચેન ચાડા કરતી હતી ત્યારે 4 જણા અચાનક આવી ગયા હતા અને તેઓએ પોતે પૂણા પોલીસ સ્ટેશનથી આવ્યા છે, અહીં સેક્સ રેકેટ ચલાવો છો કહીને સુરેશ અને રાજેશને માર માર્યો હતો. રેખાએ પટાવતની વાત કરતા નકલી પોલીસ સમિતે 6 લાખ માંગ્યા હતા. છેવટે 2 લાખ લેવા તૈયાર થયા હતા. સુરેશભાઈએ 45 હજાર આપ્યા હતા. બાકીના રૂપિયા માટે બદમાશોએ તેના મિત્ર રાજેશને પોતાની પાસે રાખી લીધો હતો અને સુરેશભાઈએ બાકીના 1.55 લાખ રૂપિયા આપ્યા બાદ જ બદમાશોએ રાજેશને મુક્ત કર્યો હતો. બનાવના 2 દિવસ બાદ સુરેશભાઈએ પૂણા PI VU ગઢડિયાને હકીકત જણાવી હતી. પૂણા પોલીસે સુરેશભાઈની ફરિયાદને લઈને 4 નકલી પોલીસ, રેખા અને અન્ય 2 મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને ફોન નંબર અને આરોપીઓની કારના આધારે તપાસ કરીને નકલી પોલીસ વિજય મેહુલ લુણી અને અમિત તનસુખ ઠક્કરને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાર, હથકડી અને દંડો કબજે કર્યો છે અને અત્યાર સુધી કેટલાને આ ટોળકી હની ટ્રેપમાં ફસાવી ચૂકી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. પૂના પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને અપહરણનો ગુનો નોંધાયેલો છે, જેમાં આકામના જે રેડી છે એમનો આકામના જે તોમદારો છે એમને કોઈપણ રીતે સંપર્ક કરી અને શરીરસુખ મારવા માટે એમને કોઈ એપાર્ટમેન્ટ છે પૂના એ વિસ્તારમાં ત્યાં બોલાવેલા હતા અને ત્યાં 2 મહિલાઓ અગાઉથી ત્યાં હાજર હતી. એમને એમના જે નક્કી થયા મુજબ એમને 1000 રૂપિયા ચૂકવેલા હતા. ત્યારબાદ આ કામના જે બીજા 2 જે તોમરદારો છે એમાંથી 1 તોમરદાર અમિત છે એ પોતે પોલીસ બની આવી અને અંદર એમને ખોટા એમને જે સ્થિતિ હતી એમાં જોઈ લીધેલા અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી અને એમની પાસે લગભગ 6 લાખ રૂપિયાની માગણી કરેલી. ત્યારબાદ 2-1 લાખ રૂપિયામાં નક્કી થયેલું એ મુજબ એમને 45 હજાર રૂપિયા એમની ડેકીમાંથી આપી દીધેલા અને 1,95,000 જે બાકી હતા એ માટે એમને બળજબરી કરેલી અને એમને જણાવ્યું નહીં આપ નહીં આપો તો તમારું અપહરણ કરીશું એમ કરીને એમને 4-વ્હીલ ગાડીનું એમનું અપહરણ કરી લઈ ગયેલા હતા. ત્યારબાદ એમની પાસે બીજા 1,95,000 રૂપિયા પડાવેલા હતા અને આ બાબતનો ગુનો પૂના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને પૂના પોલીસ હાલમાં આ ગુનાની તપાસ ચલાવી રહી છે.